આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। વાપીના ડુગરા ખાતે હરિયા પાર્કની સામે બિલ્ડિંગમાં રહેતો ઇંતજાર શેખ ઉર્ફ સલમાન વેપાર ધંધો કરતો હતો। શનિવારે સાંજે તે જીઆઈડીસીની સ્થિત જનતા હોટલની બાજુમાં આવેલ બોસ્ટન નામની ચાની દુકાન ઉપર આવ્યો હતો। દુકાનમાંથી ચા લઈને બહાર આવતા જ એક ઇસમે કુહાડીથી તેના માથાના ભાગે જોરથી ફટકો મારતા ઇંતજાર લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો। જો કે આરોપી હુમલો ત્યાંથી કુહાડી લઈને ભાગતા બાજુમાં લગાવેલા એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો, તેમજ દુકાનમાં લાગેલ સીસીટીવીમાં હત્યાની સમગ્ર ઘટના કેદ થઈ હતી। થોડે આગળ જઈ તે એક બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો। બોસ્ટન ટી સ્ટોલ આવેલો છે, ત્યાં એક સલમાન શેખ કરીને કિસમ છે, એનું મર્ડર કરવામાં આવેલું, મર્ડરનો બનાવ બનેલો। સઈદ શેખ અને એનો ફાધર અનવર શેખ ઉર્ફે મુન્ની અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, આ લોકોએ મળી અને આની હત્યા કરેલી છે। જે સંબંધે તાત્કાલિક એસવી સાહેબની સૂચનાથી જુદી જુદી ટીમો બનાવી અને વાપીના તમામ વિસ્તારોમાં એની શોધખોળ આદરે જે સંબંધે જે અનવર છે, જે આનો મુખ્ય આરોપી છે, જે છે સઈદ, એનો ફાધર થાય છે અને એને જેને આને મદદગારી કરેલી, એ અનવર છે એ કોઈ હાઈવે રસ્તા ઉપરથી પોલીસની બાતમી આધારે મળી ગયેલ છે અને પોલીસે અટક કરેલ છે। હુમલાનો બનાવ બનતા જ ઇજાગ્રસ્તને તેના સંબંધીઓ તાત્કાલિક સારવાર માટે વાપીની રેનબો હોસ્પિટલમાં ખસેડતા ડુંગરા તેમજ આજુબાજુના વિસ્તારના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં વાપી જીઆઈડીસી પોલીસના પીઆઈ વીજી ભરવાડ તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા, જ્યારે એસઓજી એલસીબી તેમજ ડીવાયએસપી કચેરીની ટીમ પણ ત્યાં દોડી ગઈ હતી। પોલીસ દ્વારા દુકાનમાં લગાવેલ કેમેરા ફૂટેજ મેળવી હુમલાખોરોને પકડવા રેલવે સ્ટેશન, હાઈવે તેમજ બસ ડેપો પર વોચ ગોઠવી દેવામાં આવ્યો હતો। મૃતક સલમાન છે એની કુટુંબી બહેન છે સબનમ, એ બહેનના એનો છોકરો છે જે આ મુખ્ય આરોપી છે સઈદ શેખ, એ એનો છોકરો છે અને એનો ભાઈ છે એ અનવર શેખ છે જે અત્યારે હાલ પકડાયેલો છે, એના મામા ફઈના જે છે એ બધા બંનેના મામા ફઈના સંબંધો છે અને ત્યાં જે ઝઘડો થયેલો યુપીમાં બહરાઈચ જિલ્લામાં એની અદાવત રાખી અને એનો બદલો લેવા સારું અત્રે આવી અને ત્રણેય એકબીજાના મેળાપીપણામાંથી આ ખૂનને અંજામ આપેલો છે। હાલ જે ત્રણ આરોપી પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, એ સિવાય જે સઈદ જે કુહાડી લઈ અને જેને ઘા કરેલા એ હાલ પોલીસની પકડથી દૂર છે અને એનો ફાધર છે અનવર શેખ એ હાલ પોલીસ કસ્ટડીમાં છે। હા, પોલીસ ત્યાં જ્યાં બનાવ બનેલો છે એની આજુબાજુ સીસીટીવી કેમેરાઓ છે એની અંદર એના ફૂટેજ પણ મળેલા છે, એને સારા એવિડન્સ તરીકે પોલીસ એ પણ ચકાસી રહી છે। પોલીસ ખાનગી બાતમી દોરોની મદદથી હત્યામાં સામેલ આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો હતો। જૂની અદાવતમાં કુટુંબી ઝઘડાને લઈ હુમલાખોરોએ હત્યાના કામને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે હુમલો કરનાર આરોપીના પિતા, હુમલા સામે આરોપી મોહમ્મદ અહમદ ઉર્ફ મુન્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ ગુનામાં મુન્ની સાથે તેમના બે પુત્રો, જેમાંથી સઈદ નામનો પુત્રએ હુમલો કરી હત્યા સલમાનની હત્યા કરી હતી, જેઓ ફરાર હોવાથી તેઓને પકડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સત્યડે ન્યૂઝ, વાપી। યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।